નમસ્કાર મિત્રો, નવી આવકો શરૂ થતાની સાથે જ મગફળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, તો એની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. અને એની સાથે રાજ્ય સરકાર દ્વારા જે ચોમાસુ પાકોની ટેકાના ભાવે ખરીદી થવાની છે એમાં જે રજીસ્ટ્રેશનની કામગીરી છે એની સમયમર્યાદામાં વધારો થયો છે, તો એ મુદ્દાની વાત પણ આપણે આજના વિડીયોમાં કરીશું. શરૂઆતમાં જે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત થઈ છે એની વાત કરીએ તો મિત્રો, આપણા ગુજરાતમાં જે ચાર ચોમાસુ પાકો છે, મગફળી, સોયાબીન, મગ અને અડદ, આ ચાર ચોમાસુ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે જે રજીસ્ટ્રેશનની કામગીરી હતી એનો છેલ્લો દિવસ 16 ઓક્ટોબર 2023 હતો, એટલે કે રજીસ્ટ્રેશનની કામગીરી આજે પૂરી થતી હતી. જોકે રાજ્ય સરકારે રજીસ્ટ્રેશનની સમયમર્યાદામાં વધારો કર્યો છે, આથી હવે ખેડૂતો 31 ઓક્ટોબર 2023 સુધી આ ચારેય પાકો ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આમાં રાજ્ય સરકારે એ રીતે જણાવ્યું છે કે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પણ આપણે જો આંકડા તપાસીએ તો જે ધારણા હતી એના કરતાં ઓછા ખેડૂતોએ આ ચારેય પાકોને વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખાસ મગફળીમાં જે ખેડૂતો છે એનો આંકડો 35,000થી વધારે છે કે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મગફળી વાવવા માટે. પછી સોયાબીન છે, તો સોયાબીનને વેચવા માટે 23,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધીમાં. જ્યારે મગને વેચવા માટે મિત્રો આખા રાજ્યમાંથી માત્ર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને એવી જ રીતે અડદને વેચવા માટે માત્ર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો જે ધારણા હતી એ કરતાં કઠોળ પાકોમાં ઓછા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આથી રજીસ્ટ્રેશનની જે સમયમર્યાદા છે એમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અને સારી વસ્તુ એ છે કે જ્યારે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલતી હતી, જ્યારે શરૂ થઈ હતી, ત્યારે પ્રમાણમાં મગફળીના ભાવ ઊંચા હતા. જોકે છેલ્લા 2-3 સપ્તાહમાં મગફળીમાં સતત આપણને ઘટાડો થતો જોવા મળ્યો અને અત્યારે એક રીતે મગફળીના ભાવ ટેકાની સપાટીની આસપાસ આવી ગયા છે. તો જે ખેડૂતોને એવું લાગતું હતું કે અમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહી ગયું છે, એ ખેડૂતો માટે ચોક્કસથી આ એક રીતે એક નવો વિકલ્પ જે છે એ ઊભો થઈ શકે છે. હવે આપણે મિત્રો મગફળીના બજારની વાત કરીએ તો મગફળીની જેવી નવી આવકો ચાલુ થઈ એવી જ રીતે એના ભાવ ધીમી ગતિએ સતત આપણને ઘટતા જોવા મળ્યા. છેલ્લા એક મહિનામાં મગફળીના ભાવમાં મિત્રો સરેરાશ 250 રૂપિયાનો મણે ઘટાડો નોંધાયો છે. અત્યારે ગુજરાતના યાર્ડોમાં સરેરાશ 1,250થી લઈ અને 1,450 રૂપિયાની સપાટીએ મગફળીના જે ભાવ છે એ ચાલી રહ્યા છે. એક સમયે આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સરેરાશ 1,400 રૂપિયાથી લઈને 1,650 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. પણ નવી આવકો શરૂ થતાં એમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. હવે ઘટાડા માટે જે ઘણા બધા કારણો જે છે એ અત્યારે બજારમાં ચર્ચાઈ રહ્યા છે. એક કારણ એ છે કે નવી આવકો શરૂ થઈ છે એટલે સીધી રીતે આવકોના પ્રેશરના કારણે જ્યાં કોઈ પણ કૃષિ પેદાશ હોય એમાં થોડો ઘણો ઘટાડો આવતો હોય છે. પણ જે આ મગફળીમાં ઘટાડો આવ્યો છે મિત્રો એ થોડો પ્રમાણમાં વધારે આવ્યો છે. બીજું જે વૈશ્વિક સ્તરેની આપણે વાત કરીએ તો સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન છે એને જે આંકડા રજૂ કર્યા છે કે છેલ્લા 11 મહિનામાં આપણા દેશમાં જે પામ ઓઇલની આયાત થઈ છે એમાં 29% વધારો થયો છે. તો વિદેશથી જે પામ ઓઇલ આવી રહ્યું છે એનું પ્રમાણ વધ્યું છે. આમ સીધી રીતે મગફળી તેલ ખાનારો વર્ગ અને પામ ઓઇલ ખાનારો વર્ગ બંને અલગ છે. પણ જ્યારે પામ ઓઇલ વધે છે, એની આયાત વધે છે, એ સસ્તું થાય છે, તો એ જે બધા તેલીબિયા પાકોના ભાવ છે એની ઉપર એની અસર થતી હોય છે. કારણ કે સૌથી વધુ આપણા દેશમાં મિત્રો પામ ઓઇલનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. તો પામ ઓઇલની આયાત આટલા મોટા પ્રમાણમાં વધી હોવાથી મગફળીના ભાવને હાલની સ્થિતિએ એની અસર થઈ હોઈ શકે છે. બીજું જે કારણ મહત્વનું છે, એક બજારમાં એ પણ ચર્ચા થઈ રહી છે કે આપણે ભારતમાંથી જે સિંગ દાણાની એક્સપોર્ટ કરી હતી વિયેતનામમાં, એ જે એક્સપોર્ટ છે એના અમુક કન્ટેનરનો ઓર્ડર રિજેક્ટ થયો છે. પણ આ મિત્રો ચર્ચા છે, આમાં કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ મને અત્યાર સુધી જોવા નથી મળ્યું. પણ જે ભાવ ઘટાડા માટે અલગ અલગ જે ચર્ચાઓ થઈ રહી છે એની મેં તમને વાત કરી. હવે આપણે થોડી આંકડાઓ તપાસીએ મિત્રો, તો વાવેતરની વાત કરીએ તો આપણે ખ્યાલ જ હશે કે આખા દેશમાં સૌથી વધુ મગફળીનું વાવેતર આપણા ગુજરાતમાં થાય છે. અને આપણા ગુજરાતમાં આ વર્ષે મગફળીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. બહુ નોંધપાત્ર ઘટાડો નથી પણ સામાન્ય ઘટાડો છે. તો એ દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો મગફળીનું વાવેતર વધ્યું નથી. હવે ઉતારાની વાત કરીએ તો ઉતારા માટે અત્યાર સુધી જે
કોઈ જાતનો જે સંસ્થાઓના જે સર્વે આવતા હોય છે ઉત્પાદનના, એવો કોઈ પણ જાતનો સર્વે આવ્યો નથી. પણ મને એવું લાગે છે કે લગભગ આ ઓક્ટોબર મહિનામાં જ 2 કે 3 મગફળીના જે સર્વે છે એ જાહેર થાય એવી સંભાવના છે. તો એ સર્વેમાં મગફળીના ઉત્પાદનના જે આંકડા જાહેર થશે એ કદાચ બજાર ઉપર સીધી રીતે અસર કરશે. તો આપ પાસે જો મગફળીનો સ્ટોક હોય અને વેચવાનું આયોજન કરી રહ્યા હોય કે સ્ટોક કરવાનું આયોજન કરી રહ્યા હોય, તો જે સંસ્થાઓના જે ઉત્પાદનના સર્વે રજૂ થાય છે મિત્રો, એનો થોડો અભ્યાસ તમારે કરવો પડશે. અમે આમ તો એગ્રીસાયન્સ એપ જો તમે રેગ્યુલર વાપરતા હોય તો જે આ સંસ્થાઓના સર્વે આવે છે એની વિસ્તૃત માહિતી અમે એગ્રીસાયન્સ એપમાં એની અપડેટ આપીએ છીએ. આપણે વિડીયો અઠવાડિયામાં હું 2 કે 3 જ વિડીયો કરી શકું છું, આથી આ બધી અપડેટ વિડીયો મારફતે આપવી થોડી અઘરી બને છે. પણ એગ્રીસાયન્સ એપમાં અમે દરેક પ્રકારની કૃષિ અપડેટ આપીએ છીએ. તો ગૂગલ પ્લે સ્ટોર પરથી એગ્રીસાયન્સ એપ ડાઉનલોડ કરશો તો તમને મગફળી સિવાય જે બીજા પાકો છે એના માટે પણ જે ઉત્પાદનના અંદાજો રજૂ થતા હોય છે કે બજારની જે બીજી અપડેટ હોય છે એની માહિતી તમને તરત જ મળી જશે. તો મિત્રો, આપના વિસ્તારમાં મગફળીના ઉત્પાદનની આ વખતે શું સ્થિતિ છે? ગત વર્ષ કરતાં ઉતારા સારા છે કે ખરાબ છે? એ અંગે તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.